નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. 15/12/2019 અને રવિવારના દિવસે લઈને આવ્યો છું. આપની આજ વિશે મિત્રો વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકોએ આજના દિવસે પ્રોપર્ટી સંબંધિત કાર્યોની અંદરથી આજના દિવસે ચોક્કસ લાભ રહેશે. આજના દિવસે નવા મકાન જમીનના કામોની અંદર તમને સહેલાઈથી કામ પૂર્ણ થવાની શક્યતાઓ છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. આજના દિવસે કોઈ પરીક્ષા હોય, ટેસ્ટ હોય અથવા કોઈ મહત્વના વિદ્યાભ્યાસના કોર્સોની અંદર તમે જો ચોક્કસ રીતે અભ્યાસ કરતો ચોક્કસ તમને લાભ મળશે. કાર્યસ્થળ ઉપર પ્રમોશન અથવા તમારા કાર્યની પ્રશંસા થવાના સારા યોગ બને છે. ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. પ્રેમની અંદર આજે ચોક્કસ મધુરતા રહેશે. વાત કરીશું વૃષભ રાશિની. આજના દિવસે જમીન મકાન વાહન સાથે જોડાયેલા બિઝનેસની અંદર તમારો ચોક્કસ લાભ છે અને સંકેત જોવાઈ રહેલો છે. આજના દિવસે લોકોનો વિશ્વાસ તમારા ઉપર વધશે. આજે તમને કોઈ શુભ સમાચાર મળી શકે તેવી સંભાવના છે. આજે કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરતા નહીં. ક્રેમ વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું મિત્ર રાશિની. નવી નોકરી મળવાની સંભાવના છે. મિત્રો અટકાયેલા કામો આજના દિવસે જો પ્રયત્ન કરશો તો પૂર્ણ થશે. આજે તમને કોઈ પણ ચોક્કસ રીતે ધન લાભ થઈ શકે એમ છે. આજે ફરવા માટેનો યોગ્ય દિવસ છે. પરિવાર સાથે સમય કાઢો મિત્રો, અને આજના દિવસે મહેંદી કલરના વસ્ત્રો ધારણ કરજો. ચોક્કસ તમારા જીવનમાં લાભ થશે. મિત્રો વાત કરીશું આજના દિવસે કર્ક રાશિની. આધ્યાત્મિકતા જીવનની અંદર બહુ જરૂરી પાસું છે. મિત્રો ભક્તિ કરજો. ભક્તિ દ્વારા તમારા આજના દિવસે અટકાયેલા કાર્યો પૂર્ણ થશે. મિત્રો સાથે આજના દિવસે ચોક્કસ મુલાકાત થશે. ઘરના સમાર કામની અંદર આજના દિવસે ધ્યાન આપજો. અચાનક ધન લાભ થવાની સંભાવના છે. નારંગી કલરના જો વસ્ત્રો ધારણ કરશો ને મિત્રો, તો ચોક્કસ તમારા જીવનમાં સફળતા મળશે. વાત કરીશું આજના દિવસે સિંહ રાશિની. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. પરિવારના લોકો તમને સારો સાથ આપશે. જીવનમાં નવા સફરની આજના દિવસે શરૂઆત કરજો. કાર્યક્ષેત્રમાં સારો લાભ મળવાનો છે, પણ આધ્યાત્મિકતા પ્રત્યે તમારો રસ હોવો જરૂરી છે. કારણ જીવનની અંદર સૌપ્રથમ ભક્તિનું જો કાર્ય તમારા જોડે હશે તો ભક્તિ દ્વારા તમારા જીવનમાં પુણ્ય પ્રાપ્ત થશે. ધનનું પણ આગમન પણ સારું થશે. આજના દિવસે ક્રેમ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં લાભ થઈ શકશે. વાત કરીશું છઠ્ઠી કન્યા રાશિની. સમાજમાં તમારું માન સન્માન અને સારી પ્રતિષ્ઠા જોવાઈ રહેલી છે. મહેનતના બળે તમારા જીવનમાં સારું પરિણામ મળશે. લાંબી યાત્રાની આજના દિવસે યોજના બનશે. પરિવારમાં કોઈ માંગલિક આયોજનની સંભાવના છે. આજના દિવસે આવકમાં વૃદ્ધિ થશે અને ગ્રે કલર ના વસ્ત્રો ધારણ કરવાથી જીવનમાં ચોક્કસ લાભ પ્રાપ્ત થશે. તુલા રાશિની વાત કરીશું. વેપારમાં આજના દિવસે ચોક્કસ લાભ સેવાઈ રહેલો છે. શેર અને પ્રોપર્ટીમાં આજના દિવસે રોકાણ કરવાથી લાભદાયક જીવન થશે. પારિવારિક જીવનમાં આજના દિવસે શાંતિ રાખજો. આકસ્મિક રીતે ધન લાભ અને આર્થિક સ્થિતિ તમારી મજબૂત થશે. ધાર્મિક કાર્યોમાં રસ લેજો. ધારક વસ્તુઓ ધારણ કરજો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. પરિવારનું વાતાવરણ આજના દિવસે સારું રહેશે. પરિજનોના ભરપૂર સહયોગ મળશે. પરિવાર સાથે આજના દિવસે પર્યટનનું આયોજન કરજો. આકસ્મિક ધન લાભના યોગ બની રહે છે. લીલા વસ્ત્રો ધારણ કરજો. મિત્રો ચોક્કસ તમારા જીવનમાં સારો દિવસ પ્રસાર થશે. વાત કરીશું આજના દિવસે ધનરાશિની. આજના દિવસે પરિવાર સાથે પરિજનો સાથે આજના દિવસે તમારે ખૂબ આનંદપૂર્વક વ્યતીત થઈ શકે એમ છે. પરિવાર સાથે ભરપૂર આજના દિવસે તમને સહયોગ મળી શકે એમ છે. અભ્યાસ માટે આજનો દિવસ અનુકૂળ અને સાનુકૂળ છે. પરિવાર અથવા સામાજિક ઉત્સવોમાં ભાગ લેવાનો આજના દિવસે અવસર મળે તો ચૂકતા નહીં મિત્રો. લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મકર રાશિની. કાર્યક્ષેત્રમાં આજના દિવસે સફળતા મળશે. આજના દિવસે ધન લાભની સ્થિતિ મજબૂત બનશે. આકસ્મિક ધન લાભ ના યોગ પણ બની રહ્યા છે. રૂપિયાની લેવડ દેવડથી બચતા રહેજો મિત્રો. કાર્ય વિસ્તારની યોજના બનાવશો. માનસિક રૂપે આજના દિવસે બીકનો અનુભવ અને થાકનો પણ અનુભવ કરશો. મિત્રો પિંક વસ્ત્રો ધારણ કરજો. ચોક્કસ તમારા જીવનમાં સફળતા મળશે. વાત કરીશું કુંભ રાશિની. પરિવારમાં આનંદ અને ઉલ્લાસ છવાયેલો રહેશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં સારા સમાચાર મળી શકે એમ છે. આજના દિવસે કઠોર પરિશ્રમ કરવા છતાં સંતોષજનક પરિણામ મળે નહીં. ધંધામાં તો ચિંતા ના કરતા લાઇટ વસ્ત્રો ધારણ કરજો મિત્રો. ચોક્કસ તમારા જીવનમાં સફળતાઓ મળશે. મીન રાશિની વાત કરીએ. ઈશ્વરની ભક્તિ તમારા મનને શાંતિ આપશે. પરિવારનું વાતાવરણ તમારી બાજુ અનુકૂળ રહેશે. પરિજનોનો ભરપૂર સહયોગ મળશે. પરિવારમાં આજના દિવસે કલેશ થવાની સંભાવના રહેલી છે. કારોબાર તમારો આજના દિવસે સારો મળશે. આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાથી જીવનમાં ખૂબ શાંતિની પ્રાપ્તિ થશે. મિત્રો આજના દિવસે વાત કરીએ. આજનો દિવસ રવિવાર અને પુષ્ય નક્ષત્ર રવિ પુષ્ય અમૃત યોગ છે. આજના દિવસે જો તમારા જીવનમાં સુવર્ણ ખરીદવાની જો તમે ઈચ્છા ધરાવતા હોય, સોનું ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો સોનું ખરીદજો. શ્રીયંત્ર ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો શ્રીયંત્ર ખરીદજો. શક્ય હોય તો ગુરુનું રત્ન પણ આજના દિવસે ખરીદી શકાય એમ છે.
અને આજના દિવસે શ્રી સૂક્તમના 16 પાઠ કરવાથી તમારા જીવનની અંદર જે ગુપ્તમાં ગુપ્ત સંકલ્પ તે તમે મન દ્વારા કરેલા હોય તે તમામ સંકલ્પો તમારા પરિપૂર્ણ થાય છે. આજના દિવસે કુવારી કન્યાને ભોજનનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને તમારા ઘરની અંદર શુભ લક્ષ્મીની પ્રાપ્તિ રહેશે. વધુમાં વધુ મારી ZS TVની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો અને આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા જો આપની આજ વિશે અસ્તુ શ્રીહી.